શ્રી જલારામ સત્સંગ મંડળ તેમજ સમસ્ત હરિપરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ તકે કથાનું શ્રવણ તેમજ ગુરુપૂજન કરવા માટે બહોળી સંખ્યામાં હરિભક્તોનું માનવ મેરામણ ઉમટી પડ્યું હતું. જસદણની પટેલી સ્ટ્રીટમાં આવેલ જલારામ મંદિરે શ્રી હરિરામ બાપા સત્સંગ હોલ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોથી યાત્રા, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામચંદ્રજી પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજન, રૂક્ષ્મણી વિવાહ જેવા મંગલ ઉત્સવ કથા શ્રવણ દરમિયાન ઉજવવામાં આવી હતી. કથાનું રસપાન શાસ્ત્રી શ્રી ઈશ્વરચંદ્ર વ્યાસે પોતાની મધુર શૈલીમાં કરાવ્યું હતું. શ્રીમદ ભાગવત શાસ્ત્ર પરમ મંગલમય શાસ્ત્ર છે, પરમ મંગલમય ગ્રંથ છે અને આ ગુરુ પૂર્ણિમાના ઉપક્રમે પૂજ્ય ગુરુદેવ શ્રી હરિરામ બાપાની પુનિત સ્મૃતિમાં પ્રતિવર્ષ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થાય છે. એના ભાગરૂપે આપણે ત્યાં જલારામ મંદિર દ્વારા આ બધાએ ટ્રસ્ટીઓએ સંમેલિત થઈ અને બાપાના પૂજ્ય બાપાના મંદિરના નિર્માણ અને સાથે સાથે પૂજ્ય બાપાનું મહિમાગાન થાય તથા શ્રી ભગવાનના મહિમાગાનને મહત્ત્વ દેવા માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ ભાગવત સપ્તાહ એક અનેરું શાસ્ત્ર છે, જેમાં ભગવાનના દિવ્ય અને અલૌકિક ચરિત્રોનું ગાન થાય છે, જેમાં અનેક પ્રકારના ઉત્સવો જેમ કે રામજન્મ છે, કૃષ્ણ પ્રાગટ્ય છે, તમામ માની લો કે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય છે, વામનજીનું પ્રાગટ્ય છે. આ ભગવાનના પ્રાગટ્યો એવા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યા કે જેની લોકોના માનસ ઉપર બહુ ઊંડી અસર પડે અને જે પ્રાગટ્યોની કથા ભાવસભર બની અને લોકોએ શ્રવણ કરી કે જેથી લોકોના હૃદયમાં શ્રદ્ધા નિર્માણ થાય, ભાવ નિર્માણ થાય, ભક્તિ નિર્માણ થાય. અને હેતુ એ જ છે, કોઈપણ સત્કર્મ હોય ગુરુકૃપાથી એ હેતુ અહીંયા સંપન્ન થયો છે. તો ભગવત કૃપાથી શ્રીમદ ભાગવતજી વારંવાર આ મંદિરમાં પધારે છે એ હરિબાપાની અમારી પરમ કૃપા છે અને એ કૃપાના ભાગરૂપે આપણે ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. બહુ સુંદર રીતે ઉત્સવ ઉજવાયા, આયોજનો બહુ આયોજકોએ આયોજન બહુ સુંદર રીતે સંપન્ન કર્યું છે. દરેકને ન્યાય મળે, સાથે સાથે દરેકને ભોજન કરાવવામાં આવ્યું અને ભોજન અને ભજન એ તો અમારા હરિબાપાનો મંત્ર હતો, ભોજન અને ભજન. તો અનેક લોકોએ ભોજન લીધું અને સાથે સાથે એટલું ભજન પણ થયું. તો બસ બાપાને પરમકૃપાળુ હરિબાપાને એવી પ્રાર્થના કરીએ કે વારંવાર આપણને આવો અવસર આપે કે જેથી લોકોમાં માનસિક પરિવર્તન આવે, લોકોના હૃદયમાં શ્રદ્ધાનું નિર્માણ થાય અને ભાગવત ભાવ જાગે કે જેથી ચારિત્રિક અને નૈતિકતા લોકોના હૃદયમાં ખૂબ વધે. બસ આટલો જ હેતુ છે. મારું નામ ઈશ્વરચંદ્ર વ્યાસ છે. હાલ પૂજ્ય સદગુરુદેવ શ્રી હરિરામ બાપા દેહ સ્વરૂપે હાજર ના હોય, જેથી હરિપરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસ નિમિત્તે પૂજ્ય સદગુરુ શ્રી હરિરામ બાપાના ચરણ પાદુકાનું પૂજન કરી ગુરુપૂજનની પરંપરા જાળવી રાખી છે. ગુરુપૂજન કર્યા બાદ હનુમાન ચાલીસા, સુંદરકાંડ, ભજન કીર્તન તેમજ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાવો હજારોની સંખ્યામાં જસદણ સહિત દૂર દૂરના ગામોમાંથી આવેલા હરિભક્તોએ લીધો હતો. બધા દરેક ભક્તોનો અને હરિબાપાના જે ભક્તો છે એમનું આત્માનું કલ્યાણ થાય તે માટે બાપાની ઈચ્છા હતી અને દર વર્ષે બાપાની આયોજન છે કે ગુરુ પૂર્ણિમાએ કથા અને કરવું અને ભજન કરાવવું અને તે નિમિત્તે 10-7 થી કથાનું શરૂ થઈ અને આજે કથાનું છેલ્લો દિવસ પૂર્ણાહુતિ અત્યારે થયેલી છે ગુરુ પૂર્ણિમાના દિવસે અને તેની અંદર રોજ પણ કથાની અંદર 500 થી આજુબાજુ માણસો એનો લાભ લીધેલો છે અને તેમાં ભોજન અને કથામાં સર્વો પધારતા અને કથા પૂર્ણ થયા પછી પણ સર્વોને ભક્તજનોને વિનંતી છે કે તેમને અનુકૂળ ત્યારે અખંડ રામધૂનની અંદર જે 13,942મો આજે દિવસ છે તેની અંદર અખંડ રામધૂનમાં પધારે અને ભોજનની અંદર જે અનુકૂળ અત્યારે સેવા આપવા પધારે. રાજેશભાઈ કરસનદાસ કાગડા, રાજ બહાડાનો રિપોર્ટ, જસદણ.